જય માતાજી બધાને તો ઉનાળામાં જમીને બહાર નીકળો ને એટલે ઠેર ઠેર રોડ ઉપર તમને ઠંડા પીણાની આઈસ્ક્રીમની ગોલાની લારીઓ દુકાનો જોવા મળશે જ અને એ જોયા પછી તમે એને ખાધા કે પીધા વગર પાછા આવો ને એવું બને જ નહીં પણ આપણને એ નથી ખબર હોતી કે એ લોકો એમાં શું યુઝ કરતા હોય છે લારી કે દુકાનમાં જ્યારે આપણે કોઈ પણ વસ્તુ આ રીતે ખાઈએ ને ત્યારે એ લોકો કોસ્ટ કટિંગ કરવા એટલે કે એમને ઓછામાં ઓછી કિંમતમાં એ પડે અને વધારેમાં વધારે નફો થાય ને એના માટે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ ઉપયોગમાં લેતા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ સારી નથી હોતી તો કેવું રહે કે આ જ વસ્તુ આપણે ઘરે

તો આજે આપણે આપણા ગુરુકુળમાં લારી પર મળે એવું અથવા તો એના કરતાં પણ વધારે ટેસ્ટી એવું કોલ્ડ કોક બનાવવાના છીએ તો એના માટે અહીંયા મેં પાંચસો એમએલ જેટલું દૂધ લઈ લીધું છે ફૂલ ફેટ ગરમ કર્યા વગરનું દૂધ જ આપણે લેવાનું છે અને એમાંથી છે ને મેં બે ડોયા જેટલું દૂધ સાઈડમાં ઠંડુ નીકાળી લીધું છે અને આ દૂધને આપણે ગરમ થવા દઈશું તો એ દૂધ ગરમ થાય ને ત્યાં સુધી આપણે જે આ ઠંડુ દૂધ નીકાળ્યું ને એમાં આપણે ત્રણ ટી સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું અહીંયા જો દૂધનું અને કોર્નફ્લોરનું તમે રેશિયો પરફેક્ટ રાખશો ને તો એકદમ બહાર જે થિકનેસ મળે છે ને એવું જ તમારું કોકો ઘરે પણ રેડી થશે તો અહીંયા મેં પાંચસો એમએલ દૂધ સામે ત્રણ ટી સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે અને એની સામે આપણે છે ને ચાર ટી સ્પૂન જેટલો કોકો પાવડર ઉમેરવાનો છે અહીંયા જેટલી સારી ક્વોલિટીનો તમારો કોકો પાવડર હશે ને એટલું જ ટેસ્ટી તમારું કોકો બનશે અત્યારે મેં વાન હુટેન કંપનીનો કોકો પાવડર લીધો છે તમે હર્ષીસ અથવા તો કેડબરીનો જે કોકો પાવડર મળે છે ને એ પણ અહીંયા લઈ શકો છો અને એને આ રીતે સારી રીતે મિક્સ કરીને એકદમ જે ગાંઠા પડ્યા છે ને એ બધું ના રહે ને એ રીતે એને સરસ આપણે ઓગાળી લેવાનો છે તો જો અહીંયા આપણી કોકો અને કોર્નફ્લોરની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે અને બીજી તરફ આપણું દૂધ પણ જો સરસ ઉકળી ગયું છે હવે આપણે આમાં છે ને પાંચ ચમચી જેટલી અત્યારે હું ખાંડ ઉમેરી રહી છું ગળ પણ અહીંયા તમારે કેટલું ઉમેરવું ને ટોટલી તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે થોડી ઘણી ઓછી ખાંડ પણ કરી શકો છો પણ પાંચ ચમચી જેટલી ખાંડ પાંચસો એમ દૂધમાં પરફેક્ટ ગળ પણ આપશે હવે આપણે દૂધને છે ને ખાંડ આપણે જે ઉમેરીને ઓગળી જાય એકથી બે મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો જો અહીંયા આપણું દૂધ સરસ ઉકળી ગયું છે હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી કોર્ન ફ્લોર અને કોકો પાવડરની એ આપણે આમાં ઉમેરી દઈશું અને જે પણ વાટકીમાં ચોંટ્યું છે ને એ પણ બધું લઈ લઈશું અને હવે આપણે આને ધીરા ગેસે છે ને બેથી ત્રણ મિનિટ સુધી થવા દેવાનું છે જેથી આપણે જે કોર્નફ્લોર ઉમેર્યો ને એ સરસ એમાં કૂક થઈ જાય ને તો કોર્ન ફ્લોરનો જો કાચો સ્વાદ આવશે ને તો નહીં મજા આવે અને આપણે એને છે ને બે મિનિટ જેટલું સતત હલાવતા રહેશું જેથી આપણો કોર્ન ફ્લોર નીચે ચોટી પણ ના જાય હવે અહીંયા તો અત્યારે મેં કોર્નફ્લોરનો યુઝ કર્યો છે જો તમારા ઘરે કોર્નફ્લોર ના હોય ને તો તમે તેના બદલે ત્રણ ટી સ્પૂન જેટલો આરા લોટ પણ અહીંયા ઉપયોગમાં લઈ શકો છો તો અહીંયા બે થી ત્રણ મિનિટ જેવું થયું છે અને આપણો કોકો સરસ ઉકળી ગયો છે હવે લાસ્ટમાં આપણે એમાં અહીંયા મેં એક વાટકી ભરીને પ્યોર ચોકલેટ લીધી છે એ આપણે ઉમેરી દઈશું કોકો બની જાય ને પછી જ આપણે લાસ્ટમાં ચોકલેટ ઉમેરવાની છે અને ચોકલેટ ઓગળી જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે ચોકલેટ ઉમેરીને આપણે વધારે પડતો કોકોને ઉકાળવાનો નથી અને અત્યારે જો મેં આ વાન હુટેન કંપનીની ડાર્ક જે પ્યોર ચોકલેટ આવે ને એ લીધી છે આ એક કિલોનું પેકેટ છે અને મને લગભગ સાડા છસ્સો રૂપિયામાં આ પડ્યું છે હવે હું તો ઘરે આ બધું અને બ્રાઉની ને એવું બનાવતી રહું છું એટલે હું આ મોટું પેકેટ જ લાવું છું પણ આ જો તમને નાના સિટીમાં ને એમાં ના મળે ને તો આના બદલે તમે અમૂલની જે પ્યોર ડાર્ક ચોકલેટ આવે છે ને એ જે અમૂલના કોઈપણ સ્ટોરમાં આસાનીથી મળી જશે અમૂલના સ્ટોર તો હવે ગામડે ગામડે બની ગયા છે ત્યાં સ્ટોર ઉપર જઈને તમે એવું કહેશો ને કે મારે ડાર્ક ચોકલેટ જોઈએ છે એટલે ફિફ્ટી ફાઇવ તમને ડાર્ક ચોકલેટે આપી દેશે એ તમે એક વાટકી ભરીને આની બદલે અહીંયા લઈ લેજો પણ અહીંયા હું તમને સજેસ્ટ કરીશ કે જે કમ્પાઉન્ડ ચોકલેટ આવે છે ને એનો ઉપયોગ તમે બિલકુલ પણ ના કરતા કારણ કે એમાં જે વેજીટેબલ ફેટ વપરાય ને આપણા હાર્ટ માટે બિલકુલ પણ સારું નથી હોતું એ આપણા હાર્ટને બહુ જ નુકસાન કરે છે અને લારીમાં જે તમે કોકો અને એમાં એ લોકો એ જ ઉમેરતા હોય છે આની થિકનેસ કેવી રાખવાની છે આ રીતે આપણે ચમચી બોળીએ ને તો પાછળ સરસ એક લેયર આવી જવું જોઈએ કોકોનું એટલે આ પરફેક્ટ થિકનેસનું કહેવાય મેં અત્યારે ગેસ બંધ કરી દીધો છે આ ઠંડુ થાય ને પછી પણ એ થોડું થીક થતું હોય છે અને આપણે જ્યારે એને સર્વ કરીએ ને ત્યારે પણ એમાં બરફ ઉમેરવાના છે એટલે એ પ્રમાણે આપણે થિકનેસ એની રાખવાની છે અને જો આવી રીતે બની જાય ને એટલે એકવાર એને ગાળી લેવાનું જેથી બહાર કેવું એકદમ સ્મૂધ ટેક્સચરવાળું કોકો હોય છે એ જ રીતનું અહીંયા આપણું બનીને રેડી થશે તો અહીંયા આપણો કોકો રેડી છે પણ હજુ એ કોલ્ડ નથી તો હવે હું આને રેફ્રિજરેટરમાં નીચેના કમ્પાર્ટમેન્ટમાં ચારથી પાંચ કલાક માટે અથવા તો ફ્રીઝરમાં તમે એકથી દોઢ કલાક મૂકશો ને તો એકદમ સરસ એ ચીલ થઈ જશે તો અહીંયા દોઢ કલાક જેવું મેં એને ફ્રીઝરમાં ઠંડુ થવા માટે મૂકી દીધું હતું અને અત્યારે જો રાત પડી ગઈ છે મેં બધાએ જમી લીધું છે તો હવે હું એને ફટાફટથી સર્વ કરી લઈશ અને જો એકદમ બહાર કેવી થિકનેસની હોય છે એ રીતની થિકનેસની કોકો આપણો રેડી થયો છે તો ગ્લાસમાં આપણે નીચે પહેલાં બરફના ટુકડા ઉમેરી દઈશું અને આપણો એ એકદમ સરસ ઠંડો ઠંડો કોકો આપણે પોર કરી દઈશું એમાં તો જોતાં જ પીવાનું મન થઈ ગયું ને તો એકવાર મારી આ રેસીપીથી આ કોલ્ડ કોકો બનાવીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો શરત લગાવી લો એકવાર ઘરનો કોકો પીધા પછી તમે બહારનો કોકો પીવાનું ભૂલી જ જવાના છો ઉપરથી આપણે થોડા કાજુના ટુકડા અને થોડી ચોકલેટ ચિપ્સ નાખી દઈશું તો જો આજની મારી આ મહેનત તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરવું તો બને જ છે તો હું મારા કોકોને એન્જોય કરું અને તમે વિડીયોને લાઇક શેર કરી દો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી